પ્રણામ જુનિયર કેજીના બાળકોનું ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષયની માહિતી મેળવીશું. જુઓ, આ અંગ્રેજીની સ્વાધ્યાય પોથીનું પ્રથમ પેજ છે. અંગ્રેજી વિષયમાં ફોર લીટીની નોટ બધાએ બનાવવાની છે અને એ નોટ કેવી હોય, કેવી રીતે લખાય તે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. જો આ પ્રકારે અંગ્રેજીની નોટ ફોર લીટીની બધાએ બનાવવાની છે. તેમાં આપણે શીખીશું ફોર લીટીની નોટમાં કેવી રીતે લખાય. આવી નોટ અંગ્રેજીની બધાએ બનાવવાની છે. જો આપણે આજે આવી ઊભી લીટી ગૂંટવાની છે. આજે પહેલો દિવસ છે એટલે બધા બાળકને પહેલાં તો પેન્સિલ પકડતા શીખવાનું. આ રીતે જો આપણે ઊભી લીટી શીખવાની છે, પહેલાં તો બાળકને આ રીતે પેન્સિલ પકડતા શીખવવાની છે. જુનિયર કેજી એટલે બાળકનું પ્રથમ પગથિયું છે, એટલે બાળકને પ્રથમ તો પેન્સિલ પકડતા શીખવવાનું છે. પછી જુઓ, ધીમે ધીમે એનો હાથ પકડીને આપણે આ રીતે ટપકાઓને જોડતા શીખવીશું. જો આ નાના નાના ટપકા છે એને આપણે આમ જોડીશું એટલે આપણે ઊભી લીટી બની જશે. આ રીતે પ્રથમ તો બાળકને ના આવડે. આ રીતે જુઓ, ફોર લીટીની નોટમાં આપણે ઊભી લીટી ગૂંટવાની છે. પ્રથમ તો પહેલાં બાળકનો હાથ પકડીને રેડથી બ્લુ લીટી સીધી એમ ઊભી લીટી કરતા શીખવીશું. આ રીતે બાળકને ના આવડે ત્યાં સુધી તેને હાથ પકડીને આપણે લખાવવાનું રહેશે. પછી આવડી જાય પછી બાળક જાતે લખવાનો પ્રયત્ન કરશે. આ રીતે રેડથી બ્લુ લીટી ઊભી લીટી કરાવવાની છે. તમારે એક પેજ ભરીને બાળકને આ રીતે પ્રયત્ન કરાવવાનો છે. આ રીતે ફોર લીટીની નોટમાં આપણે ધીમે ધીમે લખાવવાનો પ્રયત્ન કરીશું. આ લીટીને ઊભી લીટી કહેવાય. રેડથી બ્લુ લાઇન સુધી લખવાનું છે. જુનિયર એ બાળકનું પ્રથમ પગથિયું છે. પ્રથમવાર એને પેન્સિલ પકડવાની છે એટલે ના આવડે તો એને હાથ પકડીને લખાવવાનું. આ રીતે જુઓ, ઊભી લીટીનો પ્રયત્ન કરાવવાનો છે. આવી જ અંગ્રેજીની નોટબુક બનાવવાની છે ફોર લીટીવાળી, જેથી બાળકને પહેલેથી જ લખતા આવડી જાય. આ રીતે ઊભી લીટી આપણે લખાવીશું. હવે જુઓ, નીચે છે આડી લીટી ગૂંટો. જો આપણે નાના નાના ટપકા છે એને જોડીશું. આ રીતે સીધી આડી લીટી આ રીતે કરીશું. આમ પછી એ ટપકાને આમ જોડીશું એટલે આડી લીટી તૈયાર થશે. આ રીતે બાળકને ધીમે ધીમે આડી લીટીનો પણ આપણે પરિચય આપીશું. સીધી આમ આડી લીટી કરીશું. પહેલાં તો બાળકને આ બધી આડી ઊભી ત્રાંસી લીટી શીખવવાની છે આપણે. આ જ રીતે અંગ્રેજીની નોટબુકમાં
બાળકને લખતા શીખવવાનું છે। બધાએ આવી અંગ્રેજીની નોટબુક બનાવવાની છે અને આ જ રીતે લખવાનું છે। સીધી આડી લીટી એમ કરીશું આપણે। ડાયરેક્ટ ના આવડે તો નાના નાના વાલીશ્રી ટપકા કરી આપશે ને એ જ ટપકાને આમ સીધી લાઇનમાં જોડવાના છે એટલે બાળકને લખતા આવડી જશે। આ રીતે જો આપણી ઊભી લીટી અને આડી લીટી બંને આપણે તેનો મહાવરો કર્યો। જો બધા આવી સ્વાધ્યાય પોથી લાવ્યા હોય તો મારી સાથે આપણે એથી એલ સુધી મૌખિક બોલીશું। જો આ શેનું ચિત્ર છે? એપલ। એ ફોર એપલ। પછી જો આ શું છે? બોલ। બી ફોર બોલ। પછી જો આ શેનું ચિત્ર છે? કેટ। તો સી ફોર કેટ। આપણે ખાલી મૌખિક ચિત્ર ઓળખવાના છે અને મૌખિક બોલવાનું છે। ડી ફોર ડોગ। ઈ ફોર એલિફન્ટ। એફ ફોર ફેન। જી ફોર ગેમ। તમારે ઘેર છે ને બધાની ગેમ। એચ ફોર હોર્સ। આઈ ફોર આઈસ્ક્રીમ। જે ફોર જગ। બધાએ મારી સાથે સ્વાધ્યાય પોતી હોય તો આ રીતે મૌખિક વાલીશ્રી ઘરે બોલાવશે। કે ફોર કાઈટ। એલ ફોર લાયન। આ રીતે એથી એલ સુધી આપણે મૌખિક બોલવાનું છે। આજે પ્રથમ દિવસ છે એટલે આપણે બહુ લખીશું નહીં, મૌખિક બોલીશું। હવે બધા મારી સાથે તમારે શીખવાનું છે। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન। આ રીતે બધાએ ઘરે વનથી ટેન સુધી બોલવાનું છે અને મમ્મી જોડે શીખવાનું છે। મૌખિક બોલતા જ શીખવાનું છે વનથી ટેન સુધી। જો આપણે જે પ્રમાણે નોટમાં શીખ્યા એ જ પ્રમાણે હવે આ સ્વાધ્યાય પોથી છે। સ્વાધ્યાય પોથીમાં પણ ઊભી લીટી છે। જો એ જ રીતે આપણે રેડથી બ્લ્યુ લીટી સુધી નાના નાના ટપકાને જોડીને ઊભી લીટી કરીશું। આ જ રીતે ધીમે ધીમે ઊભી લીટી કરતા જઈશું। ફોર લીટીમાં જ લખવાનું છે। આ રીતે આપણે ઊભી લીટી કરીશું। જેમ નોટમાં લખ્યું એ જ પ્રમાણે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। તે આપણે ઊભી લીટી લખવાનો પ્રયત્ન કરીશું। આ રીતે નાના નાના ટપકાઓને જોડીને આપણે ઊભી લીટી બનાવીશું। આ રીતે ફોર લીટીમાં સ્વાધ્યાય પોથીમાં પણ ઊભી લીટી લખવાનું છે આપણે। આ રીતે જો
ધીમે ધીમે આપણે સીધી લીટીને ઊભી લીટી પણ કહેવામાં આવે છે. આ રીતે ફોર લીટીની નોટબુક હોય કે સ્વતેપોથીમાં આ રીતે જ લખવાનું રહેશે. પેટર્ન ગૂંટો, પેટર્નમાં છે ઊભી લીટી કરવાની છે. આ રીતે બાળકને ઘરે પ્રયત્ન કરાવવાનો છે. અસ્તુ, પ્રણામ.